બીજી તરફ પાલનપુરમાં ધોધમાર વરસાદને પગલે તારાજીની સ્થિતિ જોવા મળી રહી છે. પાલનપુર કીર્તિસ્તંભ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. જે જાહેર રસ્તાઓ છે ત્યાં પણ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જાહેર રસ્તા ઉપર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પ્રથમ વરસાદમાં જ પાલનપુરની આ સ્થિતિને લઈને જે પાલિકાની પોલ છે તે પણ અહીંયા છતી થઈ ગઈ છે. પાલનપુરમાં મોડી રાત્રે જે રીતે વરસાદની શરૂઆત થઈ હતી ને હવામાન વિભાગે જ્યારે રેડ એલર્ટ જાહેર કરાય છે, જેને લઈને અત્યારે અમે આવ્યા છીએ પાલનપુરનો જે કીર્તિસ્તંભ વિસ્તાર છે ને જેના જે અમે સીધા દ્રશ્ય બતાવીશું કે પાલનપુરનો જે આ કીર્તિસ્તંભ વિસ્તાર છે ને ઘૂંટણસમા પાણી ભરાય છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ જે રિક્ષા છે ને જે બસ આવે છે તેના પૈડા પણ અત્યારે પાણીમાં ડૂબાઈ ગયા હોય એટલું પાણી છે ને અત્યારે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. અત્યારે જે પાલનપુરની નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે, જેને લઈને અત્યારે પાલનપુરનો જે આ કીર્તિસ્તંભ વિસ્તાર છે ત્યાં ઘૂંટણસમા પાણી ભરાતા અત્યારે તો વાહન ચાલકો અટવાયા છે અને જે રાહદારીઓ છે દુકાનદારો છે તે પણ અત્યારે અટવાયા છે. જેને લઈને અત્યારે મહત્ત્વની વાત કરવામાં આવે તો પાલનપુરની જે નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અત્યારે તો સવાલો ઉઠી રહ્યા છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. પાલનપુરમાં મોડી રાત્રે જે વરસાદની શરૂઆત થઈ હતી ને જેને જ લઈને અત્યારે જે પાલનપુરના જે રોડ રસ્તા હોય કે દુકાનો હોય તે પાણીમાં બેટમાં ફેરવાય છે. જેને જ લઈને અત્યારે આવે છે કીર્તિસ્તંભ વિસ્તારમાં અને કીર્તિસ્તંભ વિસ્તારના આપણા જે દ્રશ્યો બતાવીશ કે જેને લઈને અત્યારે કીર્તિસ્તંભ વિસ્તારના કોમ્પ્લેક્સ છે ને કોમ્પ્લેક્સના અંદર જે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેને લઈને અહીંના વેપારીઓ છે તે વેપારીઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. અને અત્યારે જે વાત કરવામાં આવે તો જે નગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી ઉપર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે, તો જેને લઈને પ્રી મોન્સૂનની કામગીરી પર નગરપાલિકા છે ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. અત્યારે હું આ વિસ્તારમાં છું ને જ્યાં અત્યારે વેપારીઓ હજી આવ્યા નથી ને આ દુકાનો બંધ છે ને ત્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેને લઈને અત્યારે દુકાનોને જે વેપારીઓ છે એમને નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.